नमस्ते, ई विद्यालयमां આપનું સ્વાગત છે। આ વિડિયોમાં હજુ આપણે વધારે સાદું રૂપ આપવાના એટલે કે કૌંસ અને જે ગુણાકાર ભાગાકારની રીતે જે નિયમ આપણે હમણાં શીખ્યા છીએ એના આધારે ગણતરી કરીશું। આ એક અઘરો દાખલો લઉં છું। 7 × 2 + 7 + 3 આ કૌંસને હું આ રીતે બીજા રંગથી રંગું એટલે કે છૂટું પાડવામાં સરળતા રહે। 3 × હજુ આને બીજો કૌંસમાં લખું રકમને, ત્યારબાદ ભાગાકાર × 2। હવે આ આખી એક મોટી રકમ છે। સૌ પ્રથમ તો આપણા નિયમોને યાદ કરીએ કે સૌ પ્રથમ કૌંસ છોડવાનો સાદું રૂપ આપતી વખતે, ત્યારબાદ ઘાતાંક, ત્યારબાદ ગુણાકાર અને ભાગાકાર સમાંતરે થશે અને ત્યારબાદ સરવાળો અને બાદબાકી। હવે આ રીતે જ્યારે ગુણાકાર ભાગાકાર સમાંતરે હોય છે ત્યારે સૌ પ્રથમ આપણે ભાગાકાર ઉચ્ચારીએ છીએ ડાબી બાજુથી જતા જોવાનું। તો અહીં આપણે સૌ પ્રથમ આ કૌંસની વાત કરીએ। હવે આ જે મોટો કૌંસ છે કે નાનો કૌંસ, એમાંથી કોને પહેલા છોડવાનું, તો સૌ પ્રથમ તો આને એક રકમ તરીકે વિચારીએ અને આને હું આ રીતે લખી શકું 7 + 3 × 5 - 2, ખરું? આને એક જુદી રકમ તરીકે વિચારો। તો હવે સૌથી પહેલા સાદું રૂપ કોનું આપવાનું, આ નાના કૌંસનું, એટલે કે અહીં 7 + 3 × 3 અને આ મોટો કૌંસ હજુ એમનો એમ રાખ્યો અને આ બાકીની રકમ નીચે ઉતારું છું, ભાગ્યા 4 × 2 અને અહીં શું બનશે 7 × 2 અને વત્તા, ખરું? તો આ થોડુંક સાદું રૂપ આપણે આપ્યું, અહીં સૌ પ્રથમ નાનો કૌંસ છોડ્યો। હવે હજુ આ નિયમ વિચારો તો હજુ અહીં કૌંસ વધે છે એટલે સૌ પ્રથમ હજુ આનું સાદું રૂપ આપવાનું છે, આને એક અલગ રકમ તરીકે વિચારીએ તો આમાં હવે સરવાળો અને ગુણાકાર બંને છે, તો સૌ પ્રથમ કોની ગણતરીમાં લેવાનો, ગુણાકારને, ખરું? અને ત્યારબાદ સરવાળો એટલે કે 3 × 3, તો લખું અહીં 7 + 9 અને બાકીની રકમ હવે એમની એમ નીચે ઉતારું છું। હવે ફરીથી આ કૌંસને છોડવાનો એટલે કે હવે 7 × 2 + 7 - 9 = 16 / 4 × 2। તમે પણ આ રીતે એકાગ્રતાથી એક પછી એક સ્ટેપ જ કરતા જજો જેથી ભૂલ પડે નહીં, એક સાથે બધી ગણતરી કરવા જશો નહીં। હવે શું બાકી રહે છે આમાં, ગુણાકાર સરવાળો ભાગાકાર, ખરું? સરવાળો તો પછી લેવાનો છે પણ સૌ પ્રથમ ભાગાકાર અને ગુણાકાર, તો સૌથી પહેલા આપણે કોને પ્રાયોરિટી આપીએ છીએ, ભાગાકારને। તો જો સરવાળો તો અહીં એમનો એમ પહેલા મેં લખી દીધો, હવે આ એક સંખ્યા બની અને આ બીજી સંખ્યા બની, આને હું આ રીતે કૌંસમાં લખી શકું છું। તો આને હવે આમાં મારે સૌથી પહેલા ભાગાકાર વિચારવાનો છે એટલે કે આ રકમ આવી બનશે 16 × 4 × 2 અને અહીં 7 × 2 એટલે 14। આ રીતે તમે આ સરવાળાને અલગ કરીને આ રીતે કૌંસ બનાવી શકો છો જેથી તમે સરળતાથી વિચારી શકો। હવે શું કરવાનું છે, જો હવે સરવાળો અને ગુણાકાર વધ્યા એટલે સૌથી પહેલી પ્રાયોરિટી કોને મળશે, ગુણાકારને, તો અહીંયા + 9 રાખીએ અને આને સાદું રૂપ આપીએ તો 16 / 4 એટલે 4 × 2 અને અહીં 14 એટલે કેટલા બનશે જવાબ, 14 + 4 = 8
એટલે કે જવાબ બનશે 22. ખ્યાલ આવ્યો? તો આવી ગમે એટલી મોટી રકમ નો દાખલો હોય આપણે આ રીતે આ નિયમોને અનુસરીને સરળતાથી સાદુરૂપ આપી શકીએ છીએ. ખ્યાલ આવ્યો? તો હજુ તમે વધારે પુનરાવર્તન કરજો એટલે તમે એકદમ ચોક્કસથી સાચી ગણતરીથી સાચો જવાબ મેળવી શકો. ભલે ત્યારે આવજો.